કેમ છો? આવ્યો કે તમે બધા મજામાં છો? તો આજનો વિડીયો બહુ ખાસ છે ને દોસ્તો. આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે. તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને ખૂબ એવી મજા આવશે. વિડીયો ખૂબ સરસ એવો બનાવ્યો છે. તો દોસ્તો, તમારી માટે સ્પેશિયલી લઈને આવી ગયો છે પાવાગઢનો વિડીયો. મોસમમાં તમે પાવાગઢ જો દર્શન કરવા માગતા હોય, તો તમે જો આવવા માગતા હોય, જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તથા ઇન્સ્ટા પર રીલ બનાવવાનો શોખ હોય, તો તમે પાવાગઢ પર આવશો તો તમને સરસ એવા વ્યૂ તમને જોવા મળશે. દોસ્તો, ચોમાસામાં તમે પાવાગઢ આવશો તો તમને સ્વર્ગ જેવું સુંદર અનુભૂતિ થશે. તો દોસ્તો, આપણે પણ પહોંચી ગયા છે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા. તો દોસ્તો, ચાલો વિડીયોમાં બન્યા રહો, તો આપણે કરીએ આગળની વાતો. દોસ્તો, પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલું એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલી ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરને કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક યાત્રાધામ તરીકે ઓળખવામાં આવે છે. તો દોસ્તો, અહીં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો, સરસ એવો વ્યૂ આવે છે. તો દોસ્તો, આજે રવિવાર હોવાના કારણે તમે અહીં જોઈ શકો છો કે કેટલા ભાવિભક્તો આવે છે. તો દોસ્તો, તમે વિડીયોમાં બનાવી રહેજો, તમને ખૂબ મજા આવશે. તો દોસ્તો, તમને પાવાગઢમાંથી સુધી તમે પોતાનું વ્હીકલ પણ લઈને જઈ શકો છો તથા બસ દ્વારા પણ આવી શકો છો. તો દોસ્તો, તમે જોઈ શકો છો કે અત્યારે આપણે પાર્કિંગમાં ઊભા છીએ અને સરસ એવી પાર્કિંગની સુવિધાઓ છે અહીંયા. તો તમે પોતાનું વ્હીકલ લઈને આવ્યા હોય તો તમે અહીં પણ પાર્કિંગ કરી શકો છો. તો દોસ્તો, આપણે હવે બાઇક પાર્કિંગમાં મૂકી દેવામાં આવી છે. તો દોસ્તો, અહીં તમને બસની સુવિધા પણ મળી રહેશે. તમે ચાંપાનેરથી તમે માચી સુધી બસ દ્વારા પણ આવી શકો છો. ચાંપાનેરથી માચી સુધીનું ભાડું 20 રૂપિયા હોય છે, જે તમારે બસમાં આપવાનું રહેશે. તો દોસ્તો, હવે આપણે જઈએ મંદિર તરફ. તો દોસ્તો, હવે અત્યારે તમે માચી પર જોઈ શકો છો કે કેટલી પબ્લિક છે. તો દોસ્તો, આજે રવિવારનો દિવસ છે અને અહીં મહાકાળી માતાના દર્શન માટે ખૂબ એવા ભક્તો આવ્યા છે. તો દોસ્તો, વિડીયોમાં બનાવી રહેજો, તમને પૂરેપૂરી ડિટેલ આપતા રહેશું અને તમને પાવાગઢ મહાકાળી માતાના પણ દર્શન કરાવીશું. તો ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો, તમે અહીં ઉપર જવા માટે બે રસ્તા છે. તમે પગથિયા દ્વારા પણ જઈ શકો છો અને ઉડન ખડોલા દ્વારા પણ જઈ શકો છો. તો દોસ્તો, આપણે જઈશું પગથિયા દ્વારા. તો તમે જોઈ શકો છો કે પગથિયા દ્વારા આપણે હવે ઉપર ચડવાના છીએ. તો દોસ્તો, આપણે હવે પગથિયા ચડવાનું શરૂ કરી દીધું છે. તો દોસ્તો, અહીંયાથી આપણે પગથિયાનું એટલે કે પાવાગઢ ચડવાનું આપણી યાત્રા શરૂ થાય છે. તો દોસ્તો, તમને પણ ખૂબ એવી મજા આવશે. તમને હું ઉપર સુધીનો પૂરેપૂરો વ્યૂ બતાવવાની કોશિશ કરીશ અને વિડીયો લાસ્ટ સુધી તમને બતાવીશ. દોસ્તો, તમને એવું લાગતું હશે કે વિડીયો ખૂબ એવો લાંબો છે. તો દોસ્તો, વિડીયો લાંબો નથી, પણ તમે વિડીયો પૂરે જોશો તો તમને ખૂબ એવી મજા આવશે. વિડીયોમાં સરસ એવા વ્યૂ તમને જોવા મળશે. તો દોસ્તો, આપણે સવારમાં ચડી ગયા હતા પાવાગઢ તથા અમે આવ્યા હતા ગ્રુપમાં, અમારા ફ્રેન્ડ સાથે આવ્યા હતા. તો દોસ્તો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ તરફ. તો દોસ્તો, પોતાની ફ્રેન્ડ સાથે આવવાની મજા કંઈક અલગ છે. દોસ્તો, તમે અહીં પાવાગઢ આવો ત્યારે તમે ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી પણ કરી શકો છો, સરસ એવા વ્યૂ છે. તો દોસ્તો, તમે જો ફોટોગ્રાફર લવર હોય તો તમારે અહીંયા જરૂર જરૂરથી મુલાકાત લેવી જોઈએ.
તો દોસ્તો તમે જોઈ શકો છો કેટલી પબ્લિક ઉપર જઈ રહી છે અને કેટલી પબ્લિક નીચે આવી રહી છે. તો દોસ્તો અમે બી જઈ રહ્યા છીએ ઉપર. તો દોસ્તો જેટલી પબ્લિક ઉપર જાય છે તેટલી પબ્લિક નીચે પણ આવી રહી છે. તો દોસ્તો વિચારી શકો છો કે પાવાગઢમાં કેટલી પબ્લિક આવી હશે. તો અત્યારે આપણે રાગે રાગે ચડી રહ્યા છીએ ઉપર. તો દોસ્તો આટલે પગતા પગતા આપણે થાકી ગયા છીએ, તો આગળ જઈને થોડું આરામ પણ કરીશું. તો જોઈ શકો છો કે અમારા ફ્રેન્ડની હાલત શું થઈ છે. તો ચાલો આગળ વધીએ આપણે વિડીયોમાં. તો દોસ્તો અહીં આપણે થોડીક વાર વિચાર કરીશું. તો દોસ્તો તમે અહીંથી આપણે થોડુંક ચડ્યા છીએ, અહીં તમે ભદ્રકાળી મંદિર તરફ પણ જઈ શકો છો. તો દોસ્તો તમને દોસ્તો હવે બે કલાકની ચઢાઈ કર્યા બાદ આપણે આવી ગયા છીએ પાવાગઢ મંદિરની ટોચની ઉપર. તો દોસ્તો હવે આપણે ચડી રહ્યા છીએ પાવાગઢ ઉપર. હવે આપણે કરીશું મા કાળી માતાના દર્શન કરવા માટે આપણે મંદિર તરફ જ જઈ શકીશું. તો દોસ્તો હવે ફાઇનલી ખુશ છીએ કે આપણે પહોંચી ગયા છીએ મા કાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢની ઉપર. તો દોસ્તો અહીં આવ ચડવા માટે અમને 2 કલાક જેટલો સમય લાગ્યો છે. તો દોસ્તો તમે અહીં નાસ્તા તથા જમવાની વ્યવસ્થા થઈ શકે છે. તો દોસ્તો હવે આપણે ચડીશું પાવાગઢ મંદિર પર અને તમને કરાવીશું મહાકાળી માતાના દર્શન. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો દોસ્તો તમે જો મંદિરની ટોચ ઉપર જઈ રહ્યા છો ત્યારે તમને સૌ પ્રથમ મંદિરનો આ દ્વાર તમને જોવા મળશે. તો દોસ્તો આપણે આ દ્વાર સુધી પહોંચી ગયા છીએ. અહીં આગળ તમારે એવી ખૂબ એવી ભીડ છે તમને જોવા મળશે. તો દોસ્તો તમારે અહીં સંભાળીને આવવું રહેશે. તો દોસ્તો અહીં 5-5 મિનિટ જેટલો બ્રેક મળે છે. અહીં તમારે ધીરે ધીરે ઉપર જવાનું રહેશે. તો દોસ્તો રવિવાર હોવાને કારણે અહીં લાખોની સંખ્યામાં ભક્તો આવેલા હતા, તેથી અહીં તમને ભીડ જોવા મળશે. દોસ્તો તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. તો દોસ્તો આવી ભીડમાં વિડીયો બનાવવો પણ ખૂબ એવું મુશ્કેલી ભર્યું હતું. દોસ્તો તમને અહીં આવી ભીડમાં તમને ચક્કર પણ આવી શકે છે. તો દોસ્તો તમે જ્યારે પણ આવી ભીડ લાગે તો તમે થોડોક નાસ્તો એવો કરી લેજો જેથી તમને અહીં ઊભું રહેવાની એનર્જી તો તમારા શરીરમાં બની રહે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે કેટલી ભીડ છે અહીં. તો તમને આ ભીડ જોઈને અંદાજો થઈ શકે છે કે અહીં મિનિમમ 2 લાખથી પણ વધુ ભક્તો મહાકાળી માતાના દર્શન માટે આવ્યા છે. તો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને તમને કરાવીશું મહાકાળી માતાના દર્શન. તો દોસ્તો હવે અહીં મંદિરનું મેન ગેટ આવી રહ્યું છે. તો આપણે અહીંયા દ્વારથી અંદર જઈશું અને તમે જોઈ શકો છો કે સવારના પહોરમાં આપણે મહાકાળી માતાના દર્શન કરવા પહોંચી ગયા છે. અત્યારે વાગ્યા છે 10 અને તમને દર્શન કરાવી રહ્યા છીએ મહાકાળી માતાના. તો દોસ્તો અહીં આપણે દોસ્તો ફાઇનલી કરી લેજો મહાકાળી માતાના દર્શન. તો દોસ્તો આપણા વિડીયો દ્વારા તમને પણ દર્શન કરાવીશું. મેં તો કરી લીધા દર્શન. દોસ્તો તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મહાકાળી માતાનું લખવા ભૂલતા નહીં. દોસ્તો સરસ એવા દર્શન થયા મહાકાળી માતાના તથા તમને પણ મેં સારા દર્શન કરાવી દીધા છે. તો દોસ્તો હવે આપણે જોઈ રહ્યા છીએ મંદિરના પાછળની ભાગ તરફ. તો દોસ્તો અહીં ધજા ચડાવવામાં આવી રહી છે. તો દોસ્તો અહીં ધજા ચડાવવાનો આનંદ પણ તમે માણી શકો છો.
આજકાલ આપણી આવેલ ગુજરાતભાઈ જે સારું કાઉન્ટર ઉપર આવે ને સોશિયલ બેંક તમારી રાખે પરસાદ તો લેવાનો ખાલી ત્યાં થઈ લાવ્યો તો ત્યાં થઈ લાવ્યો દોસ્તો. ફાઇનલી હવે થઈ ગયા છે મહાકાળી માતાના દર્શન. તો દોસ્તો હવે દર્શન કર્યા બાદ અમે જઈશું, હવે આપણે જઈશું નીચે. તો દોસ્તો તમે જોઈ શકો છો નીચે જવાની પણ કેટલી ભીડ, તમે જોઈ શકો છો કેટલી ભીડ છે. અહીંયાથી નીચે જવું પણ ખૂબ મુશ્કેલી છે. તો દોસ્તો હવે આવી ભીડમાં આપણે પણ જઈશું નીચે. તો વિડીયો તમને પસંદ આવે તો પ્લીઝ ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. તો માગણી બધા કરે તો